રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓના વિસ્તારમાં જુદા જુદા વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવે છે, પણ અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીના કારણે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી વિકાસ કાર્યો લોકોને ઉપયોગમાં આવતા નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ખેડા નગરપાલિકામાં. જી હા, જ્યાં નગરપાલિકાની બેદરકારીના કારણે બગીચો કબાડીખાનું બની જવા પામ્યું છે. ખેડા જિલ્લા અને નગરપાલિકા દ્વારા વર્ષ 2002માં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની IDMT યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 50 લાખનો ખર્ચે બગીચો બનાવાયો હતો. બગીચો બનાવ્યાના એક વર્ષની અંદર જ ખેડાપાલિકાની બેકાળજી અને અણધળ વહીવટના કારણે બગીચો હાલમાં વેરાન થઈ ગયો છે. વર્ષ 2002માં બાગ અને બનાવવામાં આવ્યો હતો, ત્યારે ચાલવા માટે વોકવે, બેસવા માટે સુંદર વ્યવસ્થા અને સાંજના સમયે સંગીતથી વાતાવરણ સારું રહે તે માટે થાંભલાઓમાં સ્પીકરની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ બાળકો માટે ચકડોળ, હિંચકા, લપસણ એવા અનેક સાધનો હતા. હાલમાં બગીચાનું નામો નિશાન રહ્યું નથી. શું કહે છે શહેરના નાગરિકો, સાંભળો તેમની વાત. આમ બગીચો બનાવ્યો, પણ બગીચામાં કરોડો રૂપને લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ ત્યારબાદ અણધણ વહીવટથી આ બગીચો હાલમાં વેરાન બની ગયો છે. એટલે કે 50 લાખના ખર્ચ પાણીમાં ગયો હોય તેવું આ બગીચો જોવા મળી રહ્યો છે. ખેડા નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પાસે જુદા જુદા ટેક્સની વસૂલાત કરવામાં આવે છે, પણ નાગરિકોને અન્ય શહેરો જેવી સુવિધા પાલિકા આપી શકતી જ નથી. ખુદ પાલિકાના મુખ્ય અધિકારીઓને જ શહેરના બગીચા વિશે કોઈ જ માહિતી નથી. એના પરથી સ્પષ્ટતા થઈ જાય છે કે હજારો અને લાખો રૂપિયાનો પગાર લેનાર અધિકારીઓ AC ચેમ્બરમાં બેસી રહી પ્રશ્નો અંગે કેટલી માહિતી ધરાવતા હશે તે એક સવાલ છે. પરંતુ હાલમાં તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 50 લાખના ખર્ચે બનેલો 2002માં આ બગીચો 50 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તે હાલમાં વેરાન બની ગયો છે અને લોકો થઈ રહ્યા છે હેરાન. સાંભળો તે લોકો શું કહે છે આ બગીચા અને શહેરની નગરપાલિકા વિશે. વિશેષ અહેવાલ ખેડાથી કિશનસિંહ રાઠોડ સાથે યજુવેન્દ્રસિંહ ચુડાસમાનો રિપોર્ટ. આ ગાર્ડન સરકાર હસ્તક જયારે મામલતદાર વહીવટ હતો ઘણા વર્ષો પહેલા, એ વખતે ઘણી બધી ગ્રાન્ટો અને ઘણા બધા પૈસા નાખીને વર્ષો પહેલા બહુ જ સારું હતું આ ગાર્ડન. એ પછી ઘણી બધી બોડીઓ બદલાઈ અને ઘણા બધા કરોડો રૂપિયા સરકારશ્રીની ગ્રાન્ટો આવી, પણ એ બોડીએ કશા આ કામને બહાલી આપી નહીં અને આજે ખંડેર જેવી હાલતમાં રાખી મૂકેલું છે. તમારી શું અપેક્ષા સરકાર જોડે? સરકાર જોડે અને આ બોડી જોડે મારી એક જ અપેક્ષા છે કે હવે આ નવા બોર્ડની રચના થઈ છે એટલે નવા બોર્ડના બધા કાઉન્સિલરોને મેં નિવેદન કરેલું છે કે આ ગાર્ડનની અંદર સરકારશ્રીની ગ્રાન્ટોના પૈસા ફાળવી અને આ ગાર્ડન સરસ રીતે બને અને મહિલાઓ એનો ઉપયોગ કરી શકે તે માટે કામ બહાલ કરવા માટેની રજૂઆત આપણે કરી. તો એકચ્યુઅલી એક ગાર્ડન છે ને, અને આ જગ્યા એવી છે કે જો આમાં થોડુંક મહેનત કરે તો આ ગાર્ડન પાછી નાના છોકરાઓ માટે થઈ જાય. ચાલો, ભૂતકાળમાં 50 લાખ રૂપિયા ખર્ચો કરેલો આ ગાર્ડન બનાવવા માટે, તમને લાગે છે કે પૈસાનો વ્યય થયો? હા, પૈસાનો વ્યય થયો ને એના પર કોઈ ધ્યાન ના આવ્યો, બેદરકારીના કારણે એ પૈસા સરકારશ્રીના વ્યર્થ ગયા. ખેડા સિટીની અંદર કુલ કેટલા ગાર્ડન છે અને હાલમાં શું સ્થિતિ છે? ખેડા સિટીમાં એક ગાર્ડન હતો, તે 2001ની આસપાસથી તેને બનાવવામાં આવેલ હતો. અત્યારે એની હાલત થોડી ખરાબ છે, એનો યુઝ નથી થતો. અચ્છા, પાલિકા તંત્ર શું કરી રહ્યું છે લોકોનો ઉપયોગ થાય માટે? હાલ તો કોઈ આયોજન નથી. એટલે નગરપાલિકાના જે વિસ્તારની અંદર જે વસતા નાગરિકો છે એમને ગાર્ડનની સુવિધા નથી મળતી અત્યારે, તેની માટે પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરું? આયોજનનું કંઈક વિચારીશું.